વંદે કેમ છો બધા આજે આપણે ગણિત વિષય શીખવાનું છે ગણિત વિષયમાં ભાગ એક બાળકો તો તમે બધા જ મારી સાથે ગણિતની ચોપડી કાઢો અને એમાં ખોલો પાના નંબર આડત્રીસ તો બાળકો આ છે આપણું પાના નંબર આડત્રીસ આ છે આપણે શું શીખવાનું છે એ સૂચનામાં ખ્યાલ આવી જશે તો હું પેલા સૂચના વાંચું છું તમે બધા સાંભળજો તો સૂચનામાં લખ્યું છે અંક બોલો અને લખો અરે બાળકો અહીંયા કહ્યું છે કે તમારે આ છે એક અંક બોલવાનો છે અને લખવાનો છે અહીંયા એક નવો નવો અંક આપ્યો છે પણ એ પેલા આપણે જે અંક શીખી ગયા એકવાર આપણે બોલી છીએ તો ચાલો તમે બધા જ મારી સાથે બોલજો એક ડે એક બગડે બે ગડે ત્રણ ચોગડે ચાર પાંચ પાંચ છ ગડે સાત નવ વડે નવ એકડે મીડે દસ સરસ બાળકો તમે એક થી દસ અંક શીખી ગયા આજે આપણે નવો નવો અંક શીખવાનો છે એ છે બંને એકડા અગિયાર કયો છે બાળકો બંને એકડા અગિયાર આજે આપણે શીખવાના છે કેવી રીતે લખાય એ હું તમને જણાવ બાળકો આપણે એકડ એક જે શીખી ગયા ને એ બંને એકડ એક બે વાર લખીએ ને એટલે બની જાય અગિયાર એકડે મીંડે દસ અને એકડે એક એટલે અગિયાર

એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છ ગડે છ સાત સાત આઠે આઠ નવ નવ એકડે મીંડે દસ અને છેલ્લે આવે બંને એકડા અગિયાર વેરી ગુડ બાળકો તો આ બંને એકડા અગિયાર આપણે આજે ભણવાના છે તો અહીંયા અગિયાર ચિત્રો આપ્યા છે સરસ બાળકો હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાના ખાનાઓ આપેલા છે આ ટપકા આપણે ઘૂંટવાના છે અને પછી નીચે જાતે જ બંને એકડા અગિયાર લખવાના છે તો બધા જ બાળકો મારી સાથે બોલતા બોલતા ઘૂંટશે જો બાળકો આ પહેલા ખાનામાં ઘાટતા અક્ષરે બંને એકડા અગિયાર આપ્યા છે તમારે આવી જ રીતે ઘૂંટવાના છે તો ચાલો આપણે ખૂટવાનું શરૂ કરીએ પણ બાળકો આ ઉપર અને નીચે જે થોડીક થોડીક જગ્યા આપી છે એમાં કોઈએ પણ એક પણ લીટો છવા દેવાનું નથી તો ચાલો આપણે ખૂટીશું બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર વેરી ગુડ બાળકો બધાએ જેમ જ બોલવાનું છે બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર બંને એકડા વેરી ગુડ બાળકો આપણી બધાની એક લાઈન તો સરસ રીતે ઘૂંટાઈ ગઈ હવે આપણે આવ્યા નવી નવી લાઈન તો એ પણ ઘૂંટવાનું શરૂ કરીશું બંને એકડા અગિયાર

બંને એકડા વેરી ગુડ બાળકો આપણી બધાની જ બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ આપણે આવ્યા ત્રીજી ત્રીજી આ તો ખૂટવાની છે તો તમે બધા જ મારી સાથે ખૂટજો અને બોલજો પણ બાળકો આપણે બોલતા બોલતા જ ખૂટવાનું છે બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર

એકડા વેરી બાળકો તમે આ લાઈન તો પૂરી કરી દીધી હવે નીચે જે ખાલી ખાના આપેલા છે આમાં તો ટપકા પણ નથી આપેલા અને બંને એકડા અગિયાર પણ નથી લખેલા તો બાળકો આમાં આપણે જાતે જ લખવાના છે પણ કેવી રીતે લખવાના હું તમને એકવાર લખીને બતાવું તો તમે બધા જ જોજો

બંને એકડા ગુડ બાળકો આપણે એક લાઈન તો પૂરી કરી દીધી હવે આપણે આવ્યા નવી નવી લાઈન તો ચાલે પણ આપણે પૂરી કરીએ બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર બંને એકડા 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 વેરી ગુડ બાળકો આપણી બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ હવે આપણે આવ્યા છેલ્લી છેલ્લી લાઈન તો આ છેલ્લી લાઈનમાં પણ આપણે બંને એકડા અગિયાર લખી નાખીએ તલ બધે બધા જ બાળકો મારી સાથે લખવાનું શરૂ કરે બંને એકડા અગિયાર બંને એકડા અગિયાર વેરી ગુડ બાળકો તમે આ છે બંને એકડા અગિયાર લખ્યા ઓળખ્યા બોલ્યા અને ખૂટ્યા પણ તમને બંને એકડા અગિયાર આવડી ગયા તો ચાલો હવે આ નીચે

કરતા પહેલા સફરજનમાં કયો અંક આપ્યો છે હમ પહેલામાં આપ્યો છે એક અડી એક તો એક અડી એક પછી શું આવે વેરી ગુડ બગડે બે તો બાળકો આ જે સફરજન ખાલી આપ્યું છે એમાં એક અડી એક પછી આવે બગડે બે તો એમાં લખવાનું છે બગડે બે તો ચાલો બધા જ બાળકોએ બગડે બે લખ્યો બગડે બે પછી શું આવે બાળ મિત્રો હમ તગડે ત્રણ તો તગડે ત્રણ તો લખેલો જ છે તો પછી શું આવે

સરસ હવે છગડે છ પછી આપણે નીચે જોઈએ તો અહીંયા પણ સફરજન ખાલી છે તો છગડે છ પછી આવે સાત સાત તો બધા જ લખે અડે વેરી ગુડ સાત સાત લખી નાખ્યો પછી આવે વેરી ગુડ તમને બધાને જ આવડે છે આઠે આઠ આઠ આડે આઠ પછી આવે હમ નવ્વાડે નવ તો ચાલો બધા જ બાળકો લખશે નવ્વાડે નવ

આપણે એક થી દસ નું પુનરાવર્તન આગળ બોલી પણ ગયા અને તમને ખ્યાલ આવી ગયો કે આપણે એકડા બોલે એમાં એકડે મીંડે દસ પૂરું થાય પછી બોલવાનું બંને એકડા અગિયાર સરસ બાળકો તો તમે આજે બંને એકડા અગિયાર શીખી ગયા પણ આનું ઘરે પુનરાવર્તન તો કરવું જ પડશે એટલે આપણને વધારે યાદ રહે છે અને સરસ રીતે યાદ રહે છે તો ચાલો બાળકો તમે બધા જ મારી સાથે પાના નંબર ઓગણચાલીસ ખોલો તો બાળકો આ છે આપણું પાના નંબર ઓગણચાલીસ આમાં પણ આપણે એક બંને એકડા અગિયાર લખવાના છે અને ખૂટવાના છે અને આ નીચે જે ખાલી જગ્યા આપી હોય એમાં આપણે કયો અંક આવે એ ખૂટતા અંક પૂરા કરવાના છે તો બધા જ બાળકોએ બંને એકડા અગિયારનું પુનરાવર્તન કરવાનું છે તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર ઓગણચાલીસ પરનું હોમવર્ક પૂર્ણ કરાવે આવજો બાળકો આપણે ફરી પાછા મળીશું વંદે માત્ર